રાજકોટના ઉપલેટામાં ચાલી રહેલ યુનિવર્સિટીની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો. ઉપલેટા મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ચાલી રહેલ પરીક્ષામાં ચકાસણી દરમિયાન ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો. બીકોમ સેમેસ્ટર 6 ની ફાઇનલ એક્ઝામમાં વિદ્યાર્થીની જગ્યાએ ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો. સ્ટાફ દ્વારા પરીક્ષા શરૂ થાય તે પહેલા જ ઝડપી લેવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. કોલેજ સ્ટાફને જાણ થતા કોલેજ દ્વારા કાર્યવાહી કરી યુનિવર્સિટીને રિપોર્ટ મોકલાયો છે. વિદ્યાર્થીની પાથલિયા ભૂમિકાની જગ્યાએ કરણકુમાર જોગ નામનો વિદ્યાર્થી પરીક્ષા આપવા આવ્યો હતો. હું પ્રિન્સિપાલ વલ્લભભાઈ અંબાભાઈ નંદાણીયા, મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ ઉપલેટા. ગઈકાલ 5/4/2023 રોજ પરીક્ષા શરૂ થઈ. બીકોમના મોર્નિંગ સેશનમાં અંગ્રેજી વિષય અને સેમ 6માં અંગ્રેજી વિષયના વિદ્યાર્થી ના બ્લોક સુપરવાઇઝર છે, એમને શંકા ગઈ કે આ કદાચ વિદ્યાર્થી ડમી હોઈ શકે, એટલે એને જો પ્રાથમિક તપાસથી એમના લેવલે કરી અને પછી એમને મને જાણ કરી, એટલે હું ત્યાં બ્લોકમાં ગયો. બ્લોકમાં જઈને મને કહે, સાહેબ મારો સીટ નંબર મને મળતો નથી. મેં તારે લાવ રસીદ, તારી રસીદ જોઈ, તમારો ફોટો એમનો જ હતો, નામે એમનું જ હતું, એટલે મને એમ થયું મારો આ નંબર છે. મેં આ નંબર તો એક નંબર લગાડેલો, તારો નંબર આ નથી, એ મારો નથી. એટલે મને શંકા ગઈ, એટલે હું કોમ્પ્યુટર ઉપર ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર પાસે આવ્યો અને ઓનલાઈન યુનિવર્સિટીમાંથી એની હોલ ટિકિટ ડાઉનલોડ કરી. તો હોલ ટિકિટ ડાઉનલોડ કરતા એ રસીદ છે દીકરીની નીકળી. તો એમાં એ દીકરીનું નામ હતું થાપલિયા ભૂમિકા ધીરુભાઈ. અને આ વિદ્યાર્થીની જે ટિકિટ હતી લઈને આવ્યો હતો ડુપ્લિકેટ બનાવીને, એમનું નામ હતું એ ટિકિટમાં કરણકુમાર રામભાઈ જોગ. એટલે મને થયું કે આ વાસ્તવમાં વિદ્યાર્થી ખોટો જ છે. મેં કઈ વાત નિર્ણય ક્લાસમાં કરી વર્ગખંડમાં, તો એમને કીધું ના હું જ છું, મારી જ ટિકિટ છે, હું જ વિદ્યાર્થી છું. પછી મેં કીધું આવું એક કામ કર, આપણે ઓફિસમાં જઈએ. એટલે હું તેને બ્લોક વર્ગખંડમાંથી ઓફિસમાં લાવ્યો અને અહીંયા બધું જ ડમી પુરવાર થતાં મેં એની રોજકામ કરી, કેસ કરવાની કાર્યવાહી શરૂ કરી, પત્ર બધા યુનિવર્સિટીની વેબસાઇટ ડાઉનલોડ કર્યા અને હું રોજકામ કરતો હતો. અને એ દરમિયાન થોડુંક માહિતી પૂછવા માટે હું ફોન પણ કરતો હતો. અને એ દરમિયાનમાં મને એમ થયું કે અત્યારે છોકરો ભાગી ન જાય, એટલે મેં સચિન અમારા પટાવાળા છે એમને કીધું કે જ્યારે તમે બંધ કરી દો અને તારું મારી દો અને ચાવી પણ મને લાવો. ચાવી પણ મેં મારા ખાનામાં મૂકી દીધી, એટલે હું જાગ મને સેફ થઈ ગયો. હું ને મારા સિનિયર સુપરવાઇઝર સાવલી સાહેબ અહીંયા બેઠા હતા અને અમે ભાઈ ચોક, હું ટેલિફોનિક વાત કરતો અને રોજકામની કામગીરી કરતો હતો. એ દરમિયાનમાં એ બહાર ગયો અને મને એમ કે બહાર જઈને જશે ક્યાં, જાજે તારું માર્યું છે. પણ બન્યું એવું કે મારા પટાવાળાને દરરોજ દરેક વર્ગખંડમાં વિદ્યાર્થી પાણી પીવા માટે પાણીના કેરવા ભરી અને મૂકતો હોય છે. પાછલા ગેટે પાણીનો પોઈન્ટનો કનેક્શન છે, ત્યાંથી પાણી ભરવા ગયેલો મને ખબર નહીં. અને જાજી ખુલી હશે ત્યાં અમે બંને, હું ને સિનિયર સુપરવાઇઝર બંને કામમાં હતા. અને એ દરમિયાનમાં નજર ચૂકાવીને એ બહાર નીકળી અને મને કોઈ કીધું કે સાહેબ, પેલો છોકરો દોડીને પાછળ દ્વારા જતો રહ્યો. મેં તપાસ કરી તો ત્યાંથી એ જતો રહેલો. અને આ બાબતની બધી જ યુનિવર્સિટીના નિયમ પ્રમાણેની જે કંઈ કાર્યવાહી થાય, ડોક્યુમેન્ટ્સને અરજી કરવાની થાય, રોજકામ કરવાનું થાય, સિનિયર સુપરવાઇઝર, બ્લોક સુપરવાઇઝર, પ્રિન્સિપલ, મારું નિવેદન એ નિયમ પ્રમાણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લીગલ ઓફિસરને એ મોકલી આપેલ છે. એ પછીની કાર્યવાહી યુનિવર્સિટી કરશે.